સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 10 કે જેનું નામ છે દસમો અને સોમો ભાગ. તો અહીં આપણે એની અંદર પ્રશ્ન નંબર 9 કે નીચે આપેલી સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો. દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા લખવાની છે, બરાબર. આપણે અપૂર્ણાંક આપેલા હશે તો એને પોઈન્ટમાં લખવાનું રહેશે. તો એક વસ્તુ ખાસ કરીને સમજી લેજો દોસ્તો, કે જેના છેદમાં 10 આવે છે અને છેદમાં 1 જ 0 આવે છે, તો એક જ પોઈન્ટ જમણી બાજુ ખસશે. જેના છેદમાં 2 પોઈન્ટ આવે છે, જેના છેદમાં 2 વખત 0 આવે છે, એ 2 પોઈન્ટ પાછળના છેલ્લેથી એકમ અને દશક એમ 2 પોઈન્ટ આગળ ખસીને એની આગળ પોઈન્ટ લાગશે, બરાબર છે. તો 5 ના છેદમાં 10, તો 1 0 છે એટલે કે 0.5 લખાશે એને. બીજું 14 ના છેદમાં 100 છે તો અહીંયા 2 0 થયા, તો 2 સંખ્યાની આગળ પોઈન્ટ લાગશે. જો 14 ની આગળ પોઈન્ટ લાગ્યો છે, અહીંયા આગળ તો કોઈ આખી સંખ્યા છે ને એટલે કે 0.14. ત્રીજું 8 ના છેદમાં 100, અહીંયા તો 1 સંખ્યા છે, નીચે 2 0 આપ્યા છે, નો પ્રોબ્લેમ, તો કે 0.08 આપણે લખી શકીશું. ચોથું 93 ના છેદમાં 100, 93 ના છેદમાં 100 હોય તો કેમ લખાશે, 0.93. પાંચમું કે જેમાં 2 પૂર્ણાંક 7 ના છેદમાં 100, તો આને લખવું હોય તો કેમ લખાય, કેમ કે નીચે 2 0 છે, ઉપર 1 જ આંકડો છે, તો કે 2.07 એમ લખી શકાય. છઠ્ઠું 4 પૂર્ણાંક 28 ના છેદમાં 100, તો કે 4.28 એમ એવી રીતે લખી છે, 4.28. સાતમું 312 ના છેદમાં 10, 312 ત્રણ આંકડા આવ્યા, છેદમાં 10, 10, તો એકમના અંકની આગળ પોઈન્ટ લગાડી દો, કેટલા આવશે, 31.2, કેટલા થશે, 31.2. આઠમું 24 પૂર્ણાંક 3 ના છેદમાં 10, બરોબર, તો નીચે 1 0 છે, ઉપર 1 જ આંકડો છે, કાંઈ પ્રોબ્લેમ નથી, 24.3. એવી જ રીતે પ્રશ્ન નંબર 10 કે નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાના છે. કેવી રીતે લખવાના, શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાના છે. તો આપણે અહીં દશાંશમાં આપણને સંખ્યા આપેલી છે, દશાંશ સંખ્યાઓ આપેલી છે, જેને આપણે કેમાં લખવાના છે, અપૂર્ણાંકની અંદર, કેવો, શુદ્ધ અપૂર્ણાંક. તમે લખશો એટલે ઓલરેડી શુદ્ધ અપૂર્ણાંકમાં જ આવી જશે, બરોબર. જો હજી 0.3 પોઈન્ટ પછી કેટલો આંકડો છે, 1 જ આંકડો છે, છેદમાં કેટલા લખવાના થશે, 10, 3 ના છેદમાં 10. બીજું 0.46 પોઈન્ટ પછી કેટલા આંકડા, 2, તો છેદમાં કેટલા લખવા થાય, 100, 46 ના છેદમાં 100. ત્રીજું 0.08 પોઈન્ટ પછી કેટલા આંકડા, 2 આંકડા, તો છેદમાં કેટલા આવશે, 100, પણ આ 1 જ આંકડો છે એટલે 8 ના છેદમાં 100 આવશે, બરોબર. ચોથું 0.37 પોઈન્ટ પછી કેટલા આંકડા, 2 આંકડા છે, તો છેદમાં કેટલા આવશે, 100, પણ 37 ના છેદમાં 100 એ આપણો અપૂર્ણાંક બનશે. ત્યારબાદ પાંચમું તમે જોશો તો આપણને 0.01 આપેલું છે, 0.01, તો પોઈન્ટ પછી કેટલા આંકડા, 2 આંકડાઓ છે, તો છેદમાં કેટલા લખવા પડશે, 100, પણ આ 1 જ આંકડો છે એટલે શું આવશે, 1 ના છેદમાં 100. છઠ્ઠું 0.92, તો પોઈન્ટ પછી કેટલા આંકડાઓ છે, 2 આંકડાઓ છે, છેદમાં કેટલા લખવાના થશે, 100, તો 92 ના છેદમાં કેટલા આવશે, 100. સાતમું 0.40, તો 0.40 ને આપણે કેવી રીતે લખી શકશું, પોઈન્ટ પછી કેટલા આંકડા, તો 2 આંકડા છે, તો 40 ના છેદમાં કેટલા થશે, 100. 0.02 પોઈન્ટ પછી 2 આંકડાઓ છે, 0.02 2 આંકડાઓ છે, તો 2 ના છેદમાં કેટલા આવશે, 100. એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની કે પોઈન્ટ પછી 2 આંકડા હોય તો આપણે 00 લીધી, મીન્સ કે 100 લખવાના, અને પોઈન્ટ પછી 1 આંકડો હોય તો 10 લખવાના, બરોબર. ત્યાર પછી 11મું કે નીચેની સંખ્યાઓને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખવાની છે. મિશ્ર સંખ્યા એટલે કે આગળ આખો આંકડો આપેલો હોય, પોઈન્ટ પછીનો અપૂર્ણાંકમાં લખવાનો, એને શું કહેવાય, મિશ્ર સંખ્યા. આખી સંખ્યા અને અડધી સંખ્યાને આપણે ભેગી કરીને લખવાની, બરોબર, એને શું કહીશું આપણે, મિશ્ર સંખ્યા. અને ગણિતની ભાષામાં કેવું હોય તો મિશ્ર સંખ્યા એટલે શું થાય, તો કે પૂર્ણ સંખ્યા અને શુદ્ધ અપૂર્ણાંક બે ભેગી મળીને જે સંખ્યા બનાવે એને શું કહેવાય, મિશ્ર સંખ્યા કહેવામાં આવે છે, બરોબર. પૂર્ણ મીન્સ કે આખી સંખ્યા હોય, બરોબર છે, આપણે એમ કહીએ ને આખો ભાગ એમ, બરોબર. 3 ભાગ આખા છે, 4 ભાગ છે, 5 ભાગ આખા છે, બરોબર. તો એ આખી સંખ્યા છે અને પાછળ થોડોક અમથો ભાગ વધતો હોય એ અપૂર્ણાંકમાં લખવાનું, તો એને આપણે કેવી પ્રકારની સંખ્યા કહીએ, તો મિશ્ર સંખ્યા એમ કહેવાય છે, બરોબર. તો
3.7 તો 3 આખી સંખ્યા છે એટલે 3 આગળ લખવાના જે બરોબર છે. ખરેખર આના ભાગ કેમ પડશે ખબર છે? તો કે 3 આખી સંખ્યા છે, 3 વત્તા 0.7 થશે. આ બેનો સરવાળો કરો તો આપણે શું મળશે? 3.7. તો 3 આખી સંખ્યા છે, 0.7 ને કેમ લખી શકાય? 7 ના છેદમાં 10, એટલે કે 3 પૂર્ણાંક 7 ના છેદમાં 10. અહીંયા શું છે? 5.03. તો આ ખરેખર કેવી હશે? તો કે 5 વત્તા 0.03. તો પોઈન્ટ પછી કેટલા આંકડા મળ્યા છે આપણને? 2. તો કે 5 પૂર્ણાંક 3 ના છેદમાં 100. ત્રીજું 9.47. 9.47 એટલે 9 આખી સંખ્યા, 9 પૂર્ણાંક 47 ના છેદમાં 100. ચોથું 37.6. 37 એ આખી સંખ્યા છે, પોઈન્ટ પછી એક આંકડો એટલે કે 37 પૂર્ણાંક 6 ના છેદમાં 10. બરોબર, અહીંયા કેવી રીતના લખેલું છે? 37 પૂર્ણાંક 6 ના છેદમાં 10 આવી રીતના લખેલું છે. બરોબર, તમે જોઈ શકો છો કેવી રીતે લખેલું છે, 37 પૂર્ણાંક 6 ના છેદમાં 10. ત્યારબાદ છે પાંચમું 25.02. 25.02 પોઈન્ટ પછી બે આંકડાઓ છે, 25 આખી સંખ્યા છે એટલે 25 પૂર્ણાંક 2 ના છેદમાં 100. છઠ્ઠું 8.50. પોઈન્ટ પછી બે આંકડાઓ છે, 8 આખી સંખ્યા છે, 8 પૂર્ણાંક 50 ના છેદમાં 100. સાતમું 6.18, તેને લખાશે કેમ? તો કે 6 પૂર્ણાંક આખી સંખ્યા આગળ અને 18 છે, 18 ના છેદમાં 100. શું કામ? કેમ કે પોઈન્ટ પછી બે આંકડા છે એટલા માટે 100. આઠમું 29.29, 29 પૂર્ણાંક પોઈન્ટ પછી બે આંકડા એટલે 29 ના છેદમાં 100. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12 કે દશાંશ સ્વરૂપની સંખ્યા, દશાંશ સ્વરૂપની સંખ્યા 12 ખાલી જગ્યા પૂરો. બરોબર, એટલે કે દશાંશ સ્વરૂપ એટલે શું આવી ગયું? પોઈન્ટ વાળી સંખ્યા. પોઈન્ટ વાળી સંખ્યામાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હવે જો જી દોસ્તો, અહીંયા થોડુંક અમથું આપણે કેલ્ક્યુલેશન મીન્સ ગણતરી કરવી પડશે. બરોબર, તો જોવો જી, અહીંયા તમે જોશો તો કે 3 વત્તા 4 ના છેદમાં 100. આને બે રીતે આપણે ગણી શકીએ. કેટલી રીતે? બે રીતે. તો કે આ છે ને 3 વત્તા 4 ના છેદમાં 100 આપણે કેમ લખ્યું? 0.4. તો અહીંયા તો આખી સંખ્યા 0 બતાવે છે, અહીંયા 3, તો 3 માં 0 ઉમેર્યો તો 3 થાય અને 3.4 મળશે આપણો જવાબ. અથવા તો 10 તેરી કેટલા મળશે આપણને? 10 અને 3 નો ગુણાકાર કરો તો 10 તેરી 30. 30 માં 4 ઉમેરો તો કેટલા થાય? 34. તો 34 ના છેદમાં કેટલા થાય? 10. 34 ના છેદમાં 10 આવ્યું. તો કે પોઈન્ટ પછી છેદમાં જોવો, 1 0 છે તો એક આંકડા આગળ પોઈન્ટ લગાડો છે, 3.4. તો અહીંયા કેટલા મળે આપણને? 3.4 મળે, 4 મળી ગયા. તો આ બંને રીત છે તમે ઉપયોગ કરી શકો છો. તો જોવો જી, અહીંયા કેટલું મળશે આપણને? 5.07. શું મળશે? 5.07. કેમ કે 5 આખી સંખ્યા છે, 7 ના છેદમાં 100 છે એટલા માટે. બરોબર, ત્રીજું 79 વત્તા 83 ના છેદમાં 100, તો 79.83. બરોબર છે. ચોથું 4 વત્તા 15 ના છેદમાં 100, તો કે 4. કેટલા મળશે આપણને? 15. પાંચમું 1 વત્તા 1 ના છેદમાં 10, એટલે કે 1. અહીંયા 1 0 છે, એક આંકડો છે, 1.1 આપણો જવાબ થશે. 15 વત્તા 8 ના છેદમાં 10, તો 15.10 છે એટલે 0.8 થઈ જશે, 0.8. આનો સરવાળો કરો જી, 15 વત્તા 0.8, અને અપૂર્ણાંકને પોઈન્ટમાં કેવી રીતે લખે? 0.8 લખાશે. બરોબર, તો કે 15 વત્તા 0, તો પોઈન્ટ પોઈન્ટ પછીનો અહીંયા 15 પછી પોઈન્ટ વાળો એક આંકડો છે જ ને, પોઈન્ટ પછી શું આવી જશે? 0 આવી જશે. જો આવી રીતના લખાશે 15.0 વત્તા 0.8. બરોબર, તો 15 ની આગળની સંખ્યા 15 સરવાળો કરો, 15 ને 0 તો કેટલા મળશે? તો કે 15 મળશે. 0 પોઈન્ટ પછીનો સરવાળો કરો, 0. બરોબર, અહીંયા પોઈન્ટ પછી 0 છે અને અહીંયા પોઈન્ટ પછી 8 છે, તો 0 વત્તા 8 કરીએ તો કેટલા મળશે? 15.8. તો અહીં જવાબમાં શું આપણે લખ્યું? 15.8. તો દોસ્તો આ રીતે આપણે આનું સોલ્યુશન જોવાનું હતું કે અહીંયા આપણને શું કીધું કે સૌથી પહેલાં તો આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખતા શીખા અપૂર્ણાંકને, પછી દશાંશ સંખ્યા છે એને અપૂર્ણાંકમાં લખતા શીખા, અને ત્યાર પછી શું એવું મિશ્ર સંખ્યા એવું, મિશ્ર સંખ્યામાંથી આપણે દશાંશમાંથી મિશ્ર સંખ્યા લખતા શીખા, અને ત્યાર પછી શું કર્યું કે મિશ્ર સંખ્યા, અહીંયા પણ આ મિશ્ર સંખ્યા જ છે. જોયું દોસ્તો, અહીંયા જે પ્રમાણે તમે લખો છો ને, અહીંયા જે જવાબ આપણે લખ્યા એ જ સંખ્યા છે, પણ વચ્ચે શું કરી નાખ્યું? સરવાળાની પ્રોસેસ કરી નાખી. જવાબ કેમાં લેવો? દશાંશમાં લેવો. આ બંને પ્રશ્નો 11મો અને 12મો પ્રશ્ન છે, એકબીજાના કેવા છે? વિરુદ્ધ પ્રશ્નો છે. થેન્ક યુ.